નમસ્તે વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજો વિડિયો જોઈએ તો મેં તમને શું કહ્યું કે સમ્રાટ અશોકમાં કલિંગ યુદ્ધ દરમિયાન એનો હૃદયમાં શું આવે છે પરિવર્તન આવે છે અને એ ધર્મ પ્રચારક કેવી રીતના બન્યું એ જોવાના તો આ સમ્રાટ અશોક દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી યાત્રા દરમિયાન શું થાય છે બૌદ્ધ ધર્મનો પ્રચારક કર્યો પ્રચાર પણ કર્યો એણે અને અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવીને પોતાની પ્રજાને ધમ માર્ગમાં બતાવવા માટે પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો સ્તંભલેખો કોતરાવ્યા અને એનું એક ઉદાહરણ આપણા ગુજરાતની અંદર જૂનાગઢમાં અશોકનો શિલાલેખ આવ્યો છે અમુક વિદ્યાર્થીઓએ જોયું હશે હું તો જોઈ છું બહુ સરસ એક મોટો પથ્થર છે અને એની અંદર આ શું છે શિલાલેખ એટલે કોતરેલું છે અલગ જ ભાષાની અંદર હવે એ ભાષા મેં તમને પહેલાં કહ્યું તેવું બ્રાહ્મી ભાષા અને હિન્દી દેવનાગરી ભાષા આપણે જાણીએ છીએ પણ મલયાલમ તેલુગુ એ એ એરિયાના જ લોકો જાણે પણ એનાથી હજુ પણ ભારત દેશની અંદર પ્રાચીન સમયમાં બીજી અન્ય ભાષાઓ હતી બરાબર તો એ ભાષાની અંદર શું કર્યું છે એ પથ્થર ઉપર કોતરેલું છે એ બીસીડી જેવું પણ દેખાય હિન્દીમાં પણ લખાણ જેવું દેખાય બધું એવું છે હું પોતે પ્રવાસ ગઈ હતી અને આ અશોકનો શિલાલેખ જૂનાગઢની અંદર જોયો છે બરાબર તો અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી પશુઓની હિંસા બંધ કરાવી અને તેમણે ગૌતમ બુદ્ધના પ્રેમ દયા કરુણા અહિંસા સદાચાર અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર પર એણે શું કર્યું ભાર મૂક્યો હવે ઉપદેશની સાથે સાથે કેટલીક લોક ઉપયોગી વાતો પણ એ શિલાલેખમાં એણે શું કર્યું કોતરાવ્યું છે અને અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા હતા અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા પણ કરી છે કૂવા ખોદાવ્યા વૃક્ષો રોપાવ્યા રસ્તાઓ બનાવડાવ્યા અને ગૃહનું પણ નિર્માણ એણે કરાવ્યા આમ શું થાય છે કે તેનું હૃદય પરિવર્તન થતાં તે બૌદ્ધ ધર્મનો પ્રચારક ઉપદેશક બની ગયો અને ધર્મ પ્રચાર પ્રચાર અર્થે વિદેશોમાં ગયેલા પ્રચારક મંડળોને મંડળોએ ત્યાં ભારતીય સંસ્કૃતિની શું કરે છે સુવાર્તા ફેલાવી અને અશોકના ગુણો અને તેના કાર્યોને લીધે તે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાપન ધરાવે છે અને ઈસવીસન પૂર્વે બસો બત્રીસમાં સમ્રાટ અશોકનું અવસાન થયું અને તેણે છત્રીસ વર્ષ શાસન કર્યું હતું હવે મૌર્ય યુગનું વહીવટતંત્ર કેવું હતું એ આપણે જોઈએ તો યુગનું વહીવટ તંત્ર ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું અને તેનો વિસ્તાર શું કરે છે સમ્રાટ અશોકે કર્યો હતો બરાબર અને વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી તેની વ્યવસ્થિત રીતે વ્યવસ્થિત રીતે વહીવટ ચલાવવા માટે તેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજકીય નેતા તરીકે રાજ જ્ઞાની તરીકે વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય અને કોટિલ્ય દ્વારા કરવામાં આવ્યું હતું અને આ સમયમાં વહીવટના ત્રણ મુખ્ય અંગો કે વિભાગો શું કરવામાં આવ્યા હતા પાડવામાં આવેલા હતા એની અંદર આપણે જોઈએ તો મૌર્યયોગનું વહીવટતંત્ર એમાં કેન્દ્રીય અને પ્રાંતીય અને પ્રાદેશિક એવી રીતના શું કરે છે એ લોકો ભાગો પાડેલા જે રીતે આપણે પાઠ્યપુસ્તકની અંદર આપ્યું છે જો વિદ્યાર્થી મિત્રો કેન્દ્રીય વહીવટ પ્રાંતિય વહીવટ અને પ્રાદેશિક વહીવટ આ ત્રણ ભાગોમાં એમણે શું કર્યું હતું વહેંચણી કરી હતી અને એની અંદર તમને પાઠ્યપુસ્તકની અંદર છે કેવું તો ખાતું વિભાગ અને ઉપરી વડા એમાં ખેતીવા ખેતી વિભાગ લશ્કર ખાતું ન્યાય ખાતું વ્યાપાર ખાતું દફતર ભંડાર ખાતું મુદ્રા એટલે કે પાસપોર્ટ ખાતું અને ઉપરી વડા એની પર સીતાક્ષર સેનાની મુખ્ય ન્યાયાધીશ અધ્યક્ષ મહા અટલ પટલ બરાબર મુદ્રા અધ્યક્ષ એવી રીતના એ લોકોએ આયોજન કર્યું અને આ રાજ્યને શું કરે છે વ્યવસ્થિત રીતે સંચાલન કરીને રાજ્યને આગળ ચલાવે છે આમ સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ તથા વંશનું શું થાય છે ધીમે ધીમે પતન થાય છે તો એના વિશે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કેવી રીતના પતન થાય છે તો સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેની ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી મળે છે પુરાણોમાં આપેલ માહિતી મુજબ મૌર્ય વંશના વંશમાં થઈ ગયેલ કુલ નવ કે દસ રાજાઓ કુલ મળી એકસો સાડત્રીસ વર્ષ શાસન કર્યું હતું અને બૌદ્ધ ગ્રંથોમાં જણાવ્યા મુજબ અશોક પછી અનુક્રમે કૃણાલ સંપ્રતિશાલી સુખ સુખ જેલોક એટલે કે જલોક દશરથ દેવવર્મા સંતાનધન ધનવા અને બૃહદસ્ત રાજાઓ થઈ ગયા અને મૌર્ય વંશના અંતિમ રાજા બૃહ બૃહસ્થના નિર શાસનનો લાભ લઈ તેના સેનાપતિ એટલે કે પુષ્ય મિત્ર પુષ્યમિત્ર શુંગે લશ્કરની કવાયત જોવા બહાને બોલાવી અને તેની શું કરે છે હત્યા કરે છે અને આમ પૂર્વે મગજની ગાદી પર શું કરે છે સ્થાપના કરી અને મૌર્ય વંશનો શું કરે છે અંત લાવે છે આ સાથે આપણો આ પાઠ પૂર્ણ થાય છે આશા રાખું છું કે આ છઠ્ઠા પાઠનો સ્વાધ્યાય તમારી સ્વાપોથીમાં અને નોટની અંદર પાઠ્યપુસ્તકના પ્રશ્ન તમારે લખવાના છે પ્રશ્ન એક બે અને ત્રણ એટલા જ છે પ્રશ્ન એકની અંદર ઓપ્શન છે પ્રશ્ન બેની અંદર ટૂંકમાં ઉત્તર આપવાના છે અને પ્રશ્ન ત્રણની અંદર નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે એ તમારે લખવાનું છે માટે વિદ્યાર્થી મિત્રો તમારે નોટ અને પુથી શું કરવાનું છે પૂર્ણ કરવાની રહેશે ધન્યવાદ